ముక్కారు సర్వపాప ప్రణాశనం మంగళాన సవ్వేసి పడమం హవై మంగళం మంగళం భగవాన్ వీరు మంగళం గౌతమ ప్రభు మంగళం స్థూరి భద్రాద్య జైన ధర్మోస్తు మంగళం అంగూఠే అమృత వస్సే లబ్ధి తణా పండా శ్రీ గురు గౌతమ సమరియే మనవాంఛిత ఫలదాతారు ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో అజ్ఞానం తిమిరాంధానం జ్ఞానం జనశలాకయ నిత్రమితం మేన తస్మై శ్రీ గురువే కుద్దోదియ గంభీరో నౌతాణమై నసాహి దమ్మం. నమస్కార్ ప్రణామ్. ఆప్ సర్వే ఆ సామాయిక యోగ్ ని అందర్ આવીને જે સહયોગ આપ્યો તે માટે સર્વેનો અંતઃકરણપૂર્વક આભાર. અનંત ઉપકારી વિતરાગ પરમાત્મા, દુર્મતિનો ક્ષય કરી સન્મતિના માર્ગે પ્રયાણ કરવા માટે ના ઉત્કૃષ્ટ પ્રયોજન સાથે આ શાસનની સ્થાપના કરતા. અનંત કાળ ગયો, અનંત અવસર પીણી ને અવસર ઉત્સર પીણી પસાર થઈ, પાપ અને પુણ્ય, પૂર્વભાવ અને આભાવ, આત્મા ને પરમાત્મા, આ તાત્વિક વિષયો ઉપર કદાચ હજી આપણને ઘણાને શંકા હશે. કોણે જોયો પૂર્વભાવ અને કોણ જોશે ભવિષ્યકાળ? પણ એક વાત હજી નિશ્ચિત છે, એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી, કે હજી આપણો મોક્ષ થયો, એમાં કઈ શંકા નથી. અને મોક્ષ નયોથી થયો એના ઘણા કારણોમાં એક કારણ એવું પણ હોઈ શકે કે હજી મોક્ષ છે એનો સ્વીકાર પણ ન થયો. આપણને મોક્ષ છે, હું આ શરીર નથી પણ એક શાશ્વત દ્રવ્ય, ધ્રુવ જેને કહેવાય એવું એક આત્મતત્વ છે. સંસારની અંદર રખડી રહ્યો છું, સંસારની અંદર ભરાઈ ગયો છું, અને સંસાર એક બંધનું કારણ છે. એના મૂળ કારણની અંદર કોણ છે? કર્મ છે. હું એક આત્મા છું, મને બંધન કરતા કર્મ છે. અને એ અનાદિકાળથી કર્મ આત્માને ચોંટે, એ કર્મને આત્માથી છૂટા પાડવાનો ઉપાય પણ છે. અને એ ઉપાય થઈ જાય એટલે આત્માનો મોક્ષ પણ છે. આ જે પ્રાથમિક સમ્યક દર્શનના જે સ્થાનો કયા, એનો સ્વીકાર હજી થયો છે કે નથી થયો?
જ્યાં સુધી આત્માને મોક્ષ છે અને હું એ આત્મા છું ને કર્મથી બંધાયેલો છું, એ આ ત્રણ તત્વો સ્વીકારાય નહીં ત્યાં સુધી એનો ઉપાય પણ શોધવાનો, અને એ ઉપાય શોધ્યા પછી એના એ માર્ગે પુરુષાર્થ કરવાનો પ્રયત્ન પણ થતો. સંસારની અંદર ભવી રહેલા બધા જીવો આ મોક્ષનો ઉપાય જાણીને મોક્ષે જઈ શકે ખરા? જો બધા જીવો મોક્ષે જતા રહે તો ઘણાને ચિંતા થાય સંસારનું શું થશે, એવું બનવાનું છે? નથી બનવાનું. કેમ નથી બનવાનું? મારે શું કરવા એ જાણવાની જરૂર, કારણ કે હું કોણ છું, કેવો છું, મારા આત્માની અંદર સ્વભાવતા ગુણ કયો રહેલો છે એ જો જાણીએ નહીં ત્યાં સુધી હું ક્યારેય પણ મોક્ષે જઈશ કે નહીં. બીજા બધા મોક્ષે જાય કે ન જાય એ બાજુ પર મૂકીએ, પણ મારો મોક્ષ ક્યારેક થશે કે નહીં એ પ્રશ્ન ઊભો થાય કે નહીં? એ પ્રશ્ન કોને ઊભો થાય? બહુ સરસ ભાઈએ જે એક જવાબ શબ્દ વાપરે, ભવ્ય. શું ભવ્ય? એટલે બધાને ખબર છે ભવ્ય. જૈન દર્શનકારોએ આ ફંડામેન્ટલ એક શબ્દ કહ્યો છે. બીજું તું જાણે કે ના જાણે બાજુ પર મૂ, પણ તું આટલું જાણી લે તું ભવ્ય છું કે ભવ્ય નથી. એટલે એ જાણવું પડે તમે ભવ્ય કોને કહો છો, અને આ પ્રશ્ન થાય પણ કોને? જે આત્મા અનંત કાળ પછી પણ ક્યારેય પણ મોક્ષે જવાની પાત્રતા અત્યારના ધરાવે છે એ આત્મા કયો છે? ભવ્ય. એટલે જે ભવ્ય નથી એ આત્મા ક્યારે મોક્ષે જવાનો? અનંત અનંત કાળ જશે. તો એ જાણવાની ક્યુરિયોસિટી ના હોય તે પરીક્ષા કોલેજની અંદર હું પસાર થયો, 5 વર્ષ ભણ્યો, પરીક્ષા આપી, પછી એ જાણવાની ક્યુરિયોસિટી સાથે હું પાસ થયો કે ફેલ થયો, એટલી ક્યુરિયોસિટી હોય કે ના હોય? તો આપણને પણ એ પ્રશ્ન ઉભો થાય કે નહીં કે હું ભવ્ય છું કે અભવ્ય છું? અભવ્ય એ છે જેનો ક્યારે મોક્ષ થવાનો નથી. તો એ જાણી શકાય ખરું? કેવળ કેવળી ભગવાન સિવાય કોઈ કહી ના શકે કે આ જીવ ભવ્ય છે કે અભવ્ય. ભવ્યત્વ અને અભવ્યત્વ, અભવ્યત્વ આ બંને આત્માના મૂળભૂત ગુણો છે. એટલે કેટલાક ભવ્ય હોઈ શકે, કેટલાક અભવ્ય હોઈ શકે. ભવ્ય આત્માનો જ ક્યારેક મોક્ષ થઈ શકે, પણ બધા જ ભવ્ય આત્મા મોક્ષે જવા? આ બીજો પ્રશ્ન. તો કયા આત્માનો ભવ્ય હોય? આ થોડુંક ફંડામેન્ટલ છે, પણ એને જરા સમજી લઈએ એક વખત અને ફોર એવર, કારણ કે આ પ્રશ્નો વારંવાર આવશે. તો ભવ્ય હોય એ બધા આત્મા મોક્ષે જવાના કે નહીં જવાના? શું જવાબ લાગે છે? જઈ શકે, પણ જવાના કેમ નહીં જવાના? અનંત અનંત કાળ પછી પણ ભવ્ય હશે. ભવ્ય છે, મોક્ષે જવાની પાત્રતા છે, છતાંય મોક્ષે નહીં જવાનું, એનું શું કારણ? બહુ સરસ ભાઈએ જવાબ આપ્યો. જે જાતિ ભવ્ય છે એમાં મોક્ષે જવાની પાત્રતા છે ખરી, પણ મોક્ષે નથી જવાના, કારણ કે જાતિ ભવ્ય જીવો ક્યારે ક્યારે નિગોદમાંથી બહાર નીકળતા નથી. અનંતો કાળ આપણો સંસાર ભ્રમણની અંદર કયા સ્થાને અનંતો કાળ ગયો, જેને આપણા સમયની અંદર ક્યારેય માપી શકાય નહીં
એ અનંતો કાળ ક્યાં આગળ ગયો છે? નિગોદની. જે આત્માઓ નિગોદની અંદર છે એ ભવ્ય છે, પણ નિગોદ માંથી બહાર ન નીકળે તો ભગવાનનું શાસન પામે કેવી રીતે? નિગોદના એટલે કે એક ઇન્દ્રિય, અત્યારના સૂક્ષ્મ એક ઇન્દ્રિય સમજી લેવા. એક ઇન્દ્રિય જીવો ક્યારે બહાર નીકળવાના જ નથી, સાધારણ વનસ્પતિમાં આવવાના નથી. પહેલો નિગોદ મારી બહાર નીકળે એટલે જીવ શેમાં આવે? સાધારણ વનસ્પતિ. આ ક્રમ છે અને આ કુદરતી અવસ્થા છે. તેમાં પ્રશ્ન એવો ના કરાય કે નિગોદ માંથી સાધારણ વનસ્પતિમાં જ કેમ કેમ પ્રાણી ના બને ને પંખી ના બને ને નરકમાં ના જાય? નિયમ છે, એને પહેલા સાધારણ વનસ્પતિ કાયમાં જ આવવું પડે. આપણે બધા આ જે ભૂમિકાએ આવ્યા, કેટલો કાળ સાધારણ વનસ્પતિની અંદર પસાર કર્યો? આ બધું જાણવાની જરૂર છે. તમે પ્રશ્ન કરી શકશો કે જ્યાં ગયા ત્યાં ગયા, અને ભૂતકાળ છે, વર્તમાનમાં જાણવાની શી જરૂર? લારીની અંદર પોટેટો બટાકું લઈ ખરીદી, એ ખરીદ કરનાર શું કરે છે? પછી બટાકા એની છાલ કાપે છે, એના ટુકડા કરે છે, ભજીયા બનાવવા માટે ઉકળતા તેલની અંદર તળે છે. તમે વિચાર કરો કે આ જીવોની આ દશામાંથી પસાર થતા પીડા કેટલી, કેટલી પીડા ભાઈ! ભૂલે ચૂકે પણ જો આંગળી તવી ગરમ ગરમ તવીને અડી જાય તો તીખી ચીસ પડી જાય, અરે મરી પડી ગયો. આવી દશા જો થતી હોય, આવી પીડા ને સંવેદના, એને આખો ને આખો ઉકળતા તેલમાં નાખીએ, ત્યારે શું દશા થાય છે? આ ફેઝમાંથી આપણે બધા જ પસાર થઈ ગયા છે, કારણ કે સાધારણ વનસ્પતિમાંથી પસાર ન થઈએ ત્યાં સુધી પ્રત્યેક ના આવે, પ્રત્યેક ના આવે ત્યાં સુધી બે ઇન્દ્રિય એટલે કીડી મકોડા ના આવે. કીડી મકોડા એટલે બે ઇન્દ્રિયમાંથી પસાર થયા વગર તે ઇન્દ્રિય ના આવે. એક એક ઇન્દ્રિય ક્યાંક મેળવતા મેળવતા અસહ્ય વેદનામાંથી આપણે પસાર થયા. અસહ્ય વેદના, આ દરેક જીવનો આ ક્રમ છે, આ ક્રમિક વિકાસ છે. કોઈક એક જવલ્લે જેવો જીવ હોય, બહુ જ રેર, જે આશ્ચર્ય તર્ક જેવું કહેવાય કે સીધો વનસ્પતિમાંથી સીધો મનુષ્ય બને, પણ ધીસ ઇઝ એન એક્સેપ્શન. કોઈ વિરલ આત્મા જેવો હોય, પણ આપણે આ બધા ફેસમાંથી પસાર થયા. અને હવે જો માર્ગ મળ્યો છે, કયો માર્ગ મળ્યો છે? મોક્ષમાં. એમાં જો પ્રવેશ નહીં કરીએ હવે બહુ અગત્યનું આવે વાક્ય. ફરીથી અનંત કાળ નિગોદમાં પસાર થયા પછી કીડી મકોડા ભમરા પતંગિયા દેડકા સર્પ હાથી ઘોડા બળદ કૂતરા ચિત્તા વાઘણ અને વાઘ શિયાળ આ બધી ફેસમાંથી આપણે બોલીએ ને 84 લાખ જીવાયોની, અહીંયા એને હું બનાવતો નથી, 84 લાખ યોનીની આ જુદી જુદી બ્રાન્ચ છે અને એમાંથી પસાર થઈ ગયા છે. અને હવે જો એમાં જો રૂહો ના હોય પાછું તો કેટલો સમય આપણને આપ્યો છે? ફરીથી આ દશામાં ન જવું હોય તો આપણે જે ભૂમિકામાં આવ્યા છે એવી ભૂમિકામાં વધારેમાં વધારે સમય કેટલો છે? નિકોદ માંથી નીકળ્યા પછી પહેલા સ્થાવરમાં આવીએ, પછી ત્રસમાં. સ્થાવર એટલે સ્થિર વનસ્પતિ, આ ઝાડ વૃક્ષ એ સ્થાવર કહેવાય. જો આગ લાગે તો વૃક્ષ એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે કે ના જઈ શકે? બળી જ મરવું પડે.
જ્વાળામુખી હોય અને ફાટ્યો હોય ત્યાં માણસો હોય એ બીજે સ્થળાંતર થઈ શકે, પણ ઘર હોય અને વૃક્ષો હોય અને ત્યાં જો પ્રાણીઓ હોય તો શું કરે? કોઈ ઈલાજ જ. તો અગ્નિગોળમાંથી નીકળ્યા પછી મોક્ષે જવા માટે આ કુદરતી વ્યવસ્થા છે. ફરી પણ કહું છું, કેટલો સમય આપણને આપ્યો છે? 2000 સાલનો. જો 2000 સાલ, એમાં મોટો ભાગ 2000 સાગરોપમાંથી 1000 સાગરોપમ એક ઇન્દ્રિયમાં. હવે એમાં તો કઈ સામાયિક ને પ્રતિકોણ આવે જ ને. 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય જે ત્રસ કહેવાય એમાં બીજા 1000 મનુષ્ય ને તિર્યંચ ને દેહ. એ બાકીના 1000માંથી પણ મનુષ્ય ભાવ કેટલા? ઓપોર્ચ્યુનિટી અવસર 7-8 ભાસ. જો 7 કે 8 મનુષ્ય ભાવની અંદર બાકીનો 1000 સાગરોપમ રહ્યો ને, 1000 સાગરોપમ સમા જાય એક ઇન્દ્રિયમાં. બાકીના 1000 સાગરોપમાંથી વધારે વધારે મનુષ્ય ભાવ કેટલા? 7-8. અને મોક્ષે જવા માટે જંકશન ખબર છે? જંકશન જ્યાં આગળ એક ગાડી બીજી ગાડી બદલાય. અહીંયા 4 ગતિનું જંકશન છે, 5 ગતિનું. દેવ ગતિ તરફ જતી ગાડી, નરક તરફ જતી ગાડી, તિર્યંશ તરફ જતી ગાડી અને મનુષ્ય તરફ જતી ગાડી. એ 4 ગતિમાં અત્યારનું આપણું જંકશનનું સ્ટેશન કયું છે? મનુષ્ય. અને મોક્ષે જવા માટે કયા જંકશનથી જવાય? કઈ ગાડીથી? મનુષ્ય. એટલે સંસારની મુસાફરી યાત્રાની અંદર આ મનુષ્યનું સ્ટેશન કેટલી વખત આવવાનું? 7-8. અને એમાં એ ગાડીમાં બેસીએ તો મોક્ષ તરફ જતી ગાડી છે. નરક કે દેવ કે તિર્યંશ તરફ જતી ગાડી મોક્ષ તરફ જતી નથી. બરાબર બેસી ગયું? બરાબર બેસી ગયું. એનો અર્થ એવો થયો કે ધારો કે કહું છું, મનુષ્ય ભાવનો આ 8મો જ ભાવ હશે તો લોચા. કેટલો ગંભીર વિષય નથી? 7-8 ભાવ આપણને આપ્યા છે મનુષ્ય. એ 8 ભાવ જો પૂરા કરી દઈએ ફરી પછી ક્યાં જવાનું? અને ત્યાંથી નીકળતા ફરી પાછો કેટલા સમય સુધી રાહ જોવાની? નહી, અનંતો ફરી સાયકલ સમય, ફરી પાછું એમાંથી બહાર નીકળવાનું, ફરી પાછું શું ત્રસમાં જવાનું, ફરી બીજા 2000 સાગરોપમ મળે એમાંથી 1000 પાછા ક્યાં જશે? માટે જ કહ્યું છે શું? મનુષ્ય ભાવ દુર્લભમાં દુર્લભ છે. એનું કારણ શું? તો આપણે આ મનુષ્ય જો ભાવ મળ્યો તો ધર્મ માર્ગની અંદર પ્રવેશ થયો છે કે નહીં એ તો જાણી લેવું જોઈએ ને. કારણ કે પ્રવેશ કર્યા પછી પણ પ્રવેશ દ્વાર એટલે મોક્ષ નથી, મોક્ષનું પ્રવેશ દ્વાર છે. હજી પ્રવેશ કરવાનો છે, પછી અંદર પણ એની શું કરવાની છે? સાધના કરવાની છે. આપણને કેવી રીતે ખબર પડે કે હું મારો પ્રવેશ થઈ ગયો છે? એ જે પ્રવેશ થયો ત્યારથી માંડીને મોક્ષ એનો સમય કેટલો? તો એનો સમય વધારે વધારે એક પૂતગળ પર આવે જેને એ પ્રવેશના દ્વારનું નામ શું છે? ચરમ આવર્તકા. ચરમ એટલે છેલ્લું, આવર્ત એટલે વર્તું. એટલે જે ગતિમાં જઈએ, જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ, જન્મથી મરણ નામ નો જે સમય કાળ છે એને આપણે એક ભાવ કહીએ. બરાબર? અને જે જન્મ મરણ એક ભાવ પૂરો થાય એટલે એક દોટ કરવાનું.
પછી ત્યાંથી બીજા ભાવમાં બીજો ડોટ, ત્રીજો ડોટ, એમ સર્કલ આકારે કરવાનો. અને સર્કલને શાસ્ત્રીય ભાષામાં આવર્ત કહે છે. એમ કરતા કરતા જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ, હવે એ દેવગતિ પણ હોય, નરક ગતિ પણ હોય, તિર્યંશ પણ હોય, એમ કરતા કરતા એક ઉદગલ પરાર પસાર કાળ પસાર થઈ જાય એટલે એક સર્કલ થયું. આવા અત્યાર સુધી કેટલા સર્કલ કર્યા? અસંખ્ય. હવે જ્યારે આ આત્માનું ભવ્યત્વ પરિપક્વ થાય અને મોક્ષે જવાનું જે છેલ્લું સર્કલ આવે ને, છેલ્લા સર્કલમાં, એ સર્કલને શું કહેવાય? ચરમ આવર્તકાળ. હવે એ જીવ છેલ્લું સર્કલ પૂરું કરશે જન્મ મરણનું, એ પૂરું થાય પછી મોક્ષે. આપણને ખબર નથી કે આપણે ચરમ આવર્તકાળમાં છે કે અચરમ આવર્તકાળમાં, તો કેવી રીતે ખબર પડે કે હું ચરમ આવર્તકાળમાં છું? એના માટે શાસ્ત્રકારોએ જે બતાવ્યું કે ચરમ આવર્તકાળની અંદર રહેલો જીવ કોને કયા માર્ગને અનુસરે છે? માર્ગ, મોક્ષ માર્ગને અનુસરવું, એનું નામ શું? માર્ગ અનુસાર. આમ તો કેવળ જ્ઞાની જ કહી શકે કે આપણે માર્ગાનુસારીમાં છે કે નહીં, પણ એના લક્ષણો બતાવ્યા. એ લક્ષણો ઉપરથી આ જીવ હવે માર્ગાનુસારીમાં આવ્યો છે એ નિર્ણય નહીં કરી શકાય આપણે, પણ એનું જજમેન્ટ થોડુંક બાંધશે. અને આપણી વિચારણા એ ચાલી રહી છે કે હું માર્ગાનુસારીની અંદર પ્રવેશ કર્યો છે કે નથી, અને એ કેવી રીતે એના લક્ષણો પરથી ખબર પડે. 104 ડિગ્રી તાવ આવ્યો હોય, માથાનો સખત દુખાવો થયો હોય, પોતે ક્યાં છે એ પણ ખબર ના હોય, મૂંઝવણ થતી હોય, અને ડૉક્ટરને બતાવીએ, ડૉક્ટર કે 104 તાવ છે અને આ માણસ કન્ફ્યુઝ છે, ગમે તેમ આડાઆવડું બોલ્યા કરે, લવરી કરે છે, અને ભાન નથી એ ક્યાં છે કે શું કરે છે શું નહીં, એટલે ડૉક્ટર તપાસ કરે પછી શું નિર્ણય લે. એના લક્ષણો પરથી તાવ છે, લવરી કરે છે, કન્ફ્યુઝન છે, ખબર નથી પડતી એ કોણ ક્યાં છે, અને માથાનો સખત દુખાવો છે, આ બધા લક્ષણો ઉપરથી નક્કી કરે કે આ વ્યક્તિને ક્યાં તો મેનિંજાઇટિસ લાગે છે, ક્યાં તો એન્સેફેલાઇટિસ એટલે બ્રેઇનનું ઇન્ફેક્શન. તો પેલા લક્ષણો હજી અંદર ગયા નથી, જોયું નથી, કોઈ ડૉક્ટર ખોપરી ખોલીને અંદર જોતા નથી, પણ એના લક્ષણો ઉપરથી અનુમાન. તો આપણે પણ અનુમાન કરી શકીએ એવા લક્ષણો જે શાસ્ત્રમાં બતાવ્યા છે એને શું કહેવાય છે? માર્ગાનુસારીના ગુણ. એમાંના કેટલા ગુણો આપણે જોઈ લીધા. મંગલાચરણના છેલ્લે ચાર શબ્દો આપણે કહ્યા, ખુદ્દોદી. કઈ વ્યક્તિ મોક્ષ માર્ગની અંદર પ્રવેશ કરવાને યોગ્ય નથી? શુદ્ર. ત્યાર પછી કયું દોષ આવ્યો? અગંભીર, જે ગંભીર નથી. વિમલ વાહન કુળકરની વાત આપણે કરી, એ વિમલ વાહન કુળકર, એ કુળ કેટલું ઉત્તમ છે. શા માટે એને ઉત્તમ કહ્યું? પંખીમાં જમા ઉત્તમ હંસ, કુળમાં હે જમા ખવાનો વંશ. તો એ કુળને ઉત્તમ કેમ કહેવું? શા માટે? બધા ભેગા થયા નક્કી કર્યું કે ઋષભના કુળને આપણે ઉત્તમ કહીએ? ના. એ કુળની અંદર ઋષભદેવના ભગવાન નાભી રાજાને ત્યાંથી માંડીને જે જે રાજવીને જે જે આત્માએ જન્મ લીધો એ કુળમાં બધા બધાએ દીક્ષા લઈ કેવળ જ્ઞાન પામી મોક્ષ. કહું ક્યાંય બન્યું માટે એને ઉત્તમ. ઉત્તમતાને કોની સાથે સંકળાય? મોક્ષની પાત્રતા. પણ એ કુળકર બન્યા કયા કારણે? એના લક્ષણ કયું હતું? ગંભીરતા. શુદ્રની વાત કરી નાખી, ગંભીરતાની વાત કરી, અને ત્યાર પછી કયા ગુણની વાત કરે છે? હવે ન ઉત્તાણમયી ન સાહિયે. ત્રીજી વસ્તુ, શુદ્રતા ન હોવી જોઈએ, ગંભીરતા હોવી જોઈએ. અને ત્રીજું વાક્ય શું કહ્યું છે?
न उत्ताणमय, શું ન ઉતાણ ન સાહીએ ધમ્મ, ધર્મની સાધના કરવા માટે, કયા ધર્મની, મોક્ષ માર્ગની સાધના કરવા માટે યોગ્ય નથી. કોણ યોગ્ય નથી? ન ઉત્તાણમય, જેની પાસે ઉત્તમ એવી મતિ નથી. એટલે પ્રશ્ન એવો ઉભો થાય, મતિ એટલે શું? મતિ એટલે બુદ્ધિ. બહુ લૌકિક ભાષાની અંદર વાત સાચી, જવાબ સાચો છે. મતિ એટલે બુદ્ધિ. પણ મતિ એટલે શું, એની વ્યાખ્યા શું? ટેક્સ્ટ બુક ની વ્યાખ્યા. તમે બુદ્ધિ કોને કહો છો? જાણકારી, પ્રજ્ઞા. બહુ સરસ, એ પર્યાયવાચક શબ્દ. પણ બુદ્ધિ અને પ્રજ્ઞા એક છે કે જુદી જુદી? જુદી જુદી. જવાબ સાચો છે. તો ફરક શું? બુદ્ધિ એના પર્યાય વાચકો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. પ્રજ્ઞા મેધા. ઓમ ધૃતિ મતિ બુદ્ધિ કીર્તિ કાંતિ લક્ષ્મી, પછી શું આવે? મેધા. મેઘા નથી, ઘણા મેઘા બોલે છે. મેઘ એટલે તો વાદળ, મેધા શબ્દ છે. તમારે વાદળ જોઈએ છે કે મેધા જોઈએ છે? તીક્ષ્ણ વિવેક વાળી બુદ્ધિ, એનું નામ મેધા. તો પ્રજ્ઞા અને બુદ્ધિમાં ફરક શું? ઘણો ફરક છે. બુદ્ધિ એ જાણકારી છે અને એની ડેફિનેશન આ પ્રમાણે છે. મતિ મેં શરૂઆતમાં કહ્યું હતું, તમે ધ્યાન રાખ્યું હતું, વિત અનંત વિત ઉપકારી વિતરાગ પરમાત્મા ઉન્મતિમાં માર્ગે ગયેલા ભવ્ય જીવને સન્મતિના માર્ગે જવા માટે આ શાસનની સ્થાપના કરે છે. એટલે એ તો જાણવું પડશે, મતિ એટલે શું. આપણે જરા ધીમે જઈએ છે, પણ આ સૂક્ષ્મ વાતોને જરા એક વખત સમજી તો લઈએ. સમજવી છે ને? તો એની અંદર મતિ એ છે કે ઇન્દ્રિયના સંપર્કમાં આવતા પદાર્થો, વિષયો કે પરિસ્થિતિ કે પાત્રો, એ જ્યારે સંયોગ થાય ત્યારે જે અનુભવ થાય એને જ્ઞાનમાં પરિવર્તિત કરવા વાળી આત્માની શક્તિ, એનું નામ બુદ્ધિ. ગુલાબજાંબુને જીભ ઉપર મૂકીએ ત્યારે આ મીઠું છે, અને તીખું તીખું મરચું જ્યારે જીભ ઉપર મૂકીએ ત્યારે આ તીખું છે, એ આ તીખું છે ને આ મીઠું છે, એ સંવેદના કોણ કરે છે? એ સંવેદના કરવાનું જે શક્તિ, એને જ્ઞાન, એનું જે જ્ઞાન થાય છે એ કરાવવાની શક્તિને બુદ્ધિ કહેવાય. ઇન્દ્રિયો સાથે સંપર્કમાં આવતા પાત્રો, પદાર્થો કે પરિસ્થિતિઓ ની જાણ કરવામાં એ અનુભવને જ્ઞાનમાં પરિવર્તિત કરનાર જે આત્માની શક્તિ, એનું નામ બુદ્ધિ. હવે બુદ્ધિ તો બે પ્રકારની પણ હોઈ શકે. અહીંયા આગળ કયા બુદ્ધિની વાત કરો? સન્મતિ. તો સન્મતિ કોને કહેવાય અને દુર્મતિ કોને, એનો ભેદ કેવી રીતે પાડીશ? માત્ર અધ્યાત્મ ક્ષેત્રમાં પણ નહીં, શાસ્ત્રકારો એમ કેમ કહ્યું કે બુદ્ધિ કે પ્રજ્ઞા કે મેધા જેની પાસે હોય એ જ આ ધર્મના માર્ગને પાત્ર છે, મોક્ષના માર્ગને પાત્ર. જો એ પ્રકારની પ્રજ્ઞા ન હોય, પ્રજ્ઞા શબ્દ વાપરો, મેધા શબ્દ વાળો, બુદ્ધિ તો બધા પાસે છે, ચિત્તો, ચિત્તની અંદર મહત્વનો ગુણ કયો હશે? ચપળતા છે. એક જ મિનિટમાં હજારો કોષ છલાંગ મારી શકે. બળની દ્રષ્ટિએ, બળની દ્રષ્ટિએ કયું પ્રાણી શ્રેષ્ઠ? હાથી. જબરજસ્ત હાથીનું જોર સિંહને પણ છે ને સૂંઢની અંદર વીંટાળી
અને એક જ પગ મૂકે છૂટો કરી બળની દ્રષ્ટિ. દ્રષ્ટિની દ્રષ્ટિએ કોણ શ્રેષ્ઠ છે? ઘણું ઘણું દૂર આકાશમાં હોય પણ જમીન ઉપર કઈ વસ્તુ ક્યાં પડી છે એ જોઈ શકે, ખબર પડી જશે એ કોણ છે? ગરુડ. ચપળતામાં ચિત્તો, બળની અંદર હાથી, દ્રષ્ટિમાં ગરુડ, અને આયુષ્યમાં પણ આ બધા કરતા વધારે ઉત્તમ જે વસ્તુ છે ગતિ, ચપળતા અગત્યની હતી, આયુષ્ય પણ અગત્યનું હતી. નરકના આયુષ્યને 33 આગરોપનું આયુષ્ય હોય છે પણ ત્યાં ધર્મનો કક્કો પણ નથી કરી શકતો. પણ આ બધામાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દુનિયામાં કોઈ વસ્તુ હોય તો કઈ છે? બુદ્ધિ છે. અને એ શ્રેષ્ઠ બુદ્ધિ કોને મળી છે? મનુષ્ય. બહુ હવે બુદ્ધિ મળી છે પણ પ્રજ્ઞા કે મેધા છે, વિજ્ઞાન છે ખરું? તો કોને કહેવાય બુદ્ધિ અને કોને કહેવાય પ્રજ્ઞા? બહુ સરસ. સરળ શબ્દોમાં કેવું હોય કે જેને આત્મા પરમાત્માની ખબર નથી, જે હિતકારી હોય એ પ્રજ્ઞા અને જે અહિતકારી હોય એ બુદ્ધિ. બુદ્ધિ અહિતકારી હોય છે માત્ર અધ્યાત્મના ક્ષેત્રમાં નહીં, લૌકિક ક્ષેત્રમાં પણ બુદ્ધિની જરૂર પડે છે. સુંદરલાલ શેઠને ત્યાં કામ કરતો ગેમલો, ગેમલો એમને ત્યાં નોકર તરીકે કામ કરે, બહારના બધા જે કામકાજ કરે એ નોકર રા ગેમલાને કે. એક વખત શેઠાણી બહાર ગામ ગયેલા, સુંદરલાલ શેઠ એકલા હતા. સવારે કહ્યું પેલા ગેમલાને, મારે કેટલાક કામ છે, બજારમાં જઈને શાક લઈ આવવાનું. શાક માર્કેટની પાછળ, પછી તારે દૂધ લઈ આવવાનું. મોચીને ત્યાં મેં પેલા ચંપલ પોલિશ કરવા આપ્યા છે, બાજુની જ ગલીમાં છે એટલે ચંપલ લઈ આવવાનું. અને કાલે બહારગામ જવું છે એટલે ધોબીને ત્યાં કપડા ઇસ્ત્રી કરવા આપ્યા છે, એની પાછળની જ ગલીમાં છે એ, પછી તું શું લઈ આવજે? ઇસ્ત્રીમાં આપેલા કપડા લઈ આવ. અને શેઠ આ બધી સૂચના કરીને ગયા, શાક લાવવાનું, દૂધ લાવવાનું, કપડા લાવવાના. શેઠ એમ કે આ બજારમાં જઈને બધું લઈ આવવાનું છે. 12 વાગે શેઠ ઘેર આવ્યા તો ઘરને તાળો. શેઠ ચમકી, ક્યાં ગયો ગેમલો? ચાવીથી તાળું ખોલીને બેઠા ને રાહ જુએ છે. છેલ્લો આવ્યો કલાક પછી, રાહ જોયા પછી ગયો ક્યાં? અહીંથી બજાર 1.5 કલાક છે, 4-5 કલાક છે અને ગેમલો આવ્યો નથી. અને તરત આવ્યો છેલ્લો, પછી જયારે આવ્યો ત્યારે શેઠ શું થયો? રાતા પીડા થઈ ગયા. અરે અત્યાર સુધી ક્યાં ગયો? હું તારી રાહ જોઉં છું, લંચ બનાવવાનું છે, મારે પાછું ફરી જવું છે ઓફિસ. શેઠ અવાજ નહીં કરો, ધીમે રાખો અવાજ, તમારા કામ કરવા ગયો. પણ આટલા બધા કામ કરવામાં આટલો બધો સમય કેમ ગયો? પહેલા તમે મને શું કહ્યું? શાક લેવા જવાનું, એટલે હું શાક લઈ આવું ઘેર. પછી બીજું શું કહેલું? દૂધ લેવાનું, તો દૂધ લેવા ગયો. પછી હું ઘેર, પછી મારે મોચીને ત્યાં જવાનું નહોતું, તમે મોચીને ગયા, પછી પછી હું ધોબીને ગયા. બોલો, 1/2 કલાક જવામાં, 1/2 કલાક આવવામાં, 1 કલાક થાય, 4 કામના 4-5 કલાક થાય કે ના? અરે આવું તો થતું હશે, તારા બધી જ વસ્તુ 5-5 મિનિટના અંતરે છે, એક જ ધક્કે બધું કામ ના થાય? ભૂલ થઈ, હવે શું હું બધું કામ ક્યાં કરીશ? એક જ સાંજ પડી, શેઠ એકલા જ હતા ઘેર, કોઈ હતું, સખત છાતીમાં દુખાવો, પરસેવો પરસેવો થયો, રેવાય નહીં, શ્વાસો શ્વાસ. એ ગેમલા હા અહીંયા શું કામ છે?
પેલા ડોક્ટર છે ને એને ત્યાં કે કે મને આ બ્રમણ થાય છે અને જલ્દી તાત્કાલિક દવા લઈ આવો, મારાથી રહેવાતું નથી, પરસેવો છૂટ્યો છે, છાતીમાં દુખાવો છે, ક્યારે શું થશે ખબર નથી, જા જલ્દી જઈ અને શું કર દવા લઈ આવો. એટલે ગેમલો ગયો દવા લે, ડોક્ટરને ત્યાં ગયો, કહ્યું કે શેષ બીમાર પડ્યા છે, આવા પ્રકારના એમના ચિહ્નો છે, જલ્દી જલ્દી દવા આપો. એટલે ડોક્ટરે એને દવા લખી, ત્યાંથી રિટર્ન થયા પાછું વિચાર્યા કે છાતીનો દુખાવો છે, પરસેવો થઈ ગયો છે, શેઠ હાફડા ફાફડા છે, અને શેઠ ઉંમર લાયક છે, પાછું કંઈકનું કંઈક થઈ જાય. એટલે ત્યાંથી ત્યાં ગયો, કદાચ એવું બને અને આજે જ રાત્રે જો પતી જાય તો બધા સ્નેહી સંબંધીઓને તો કહી દઉં તો ખરું જ, વગાવતી પાછું ફરી ધક્કો ક્યાં ખાવ. એટલે બધા જે સંબંધીઓ મિત્રો હતા, જે લોકો એમ લાગે કે આ લોકો તો આવશે જ ની સ્મશાન યાત્રા, એટલે બધાને કહેવા લાગ્યા. જે 5-15-25 ફેમિલી હતા બધાને કીધું, પછી એમ થયું કે શેઠને કે આમ તો થોડા લઈ જાય, એમને તો બાંધવા પડશે ને, અને બાંધવાનો સામાન પણ જોઈએ કે ના જોઈએ. એટલે પાછું ત્યાં પણ ગયો, જ્યાં આગળ બધો સામાન લાકડા ને દોરડા લેવાના હતા ત્યાં એ બધું પતાઈ કરી 3-4 રકા. અહીંયા તો શેઠની દશા, શેઠને એમ કે અહીંયા છાતીનો દુખાવો છે, હમણાં જ પેલો આવશે ને દવા લઈ સારું થઈ જશે. 3 કલાક થયા, 4 કલાક થયા, 5 કલાક થયા, ગેમલો પછી આવ્યો ખકડાવતો. અરે ગેમલા તું શું કરે, ક્યાં ગયેલો? જુઓ શેઠ, ટીસો ના પાડ, તમે જે સૂચના આપી એનું હું અમલ કરું છું. શું સૂચના આપેલી તમે મને? નહોતું કહ્યું એક જ ધક્કે બધા કામ પતાવી દેવા. તમે કહો છાતીનો દુખાવો છે ને, પરસેવો થાય છે ને, રહેવાતું નથી. હવે મેં વિચાર્યું કે કદાચ દવા કામ ના કરે ને તમારું બધું પદ આયુષ્ય પૂરું થઈ જાય તો પછી મારે બીજા ધક્કા ખાવા પડે ની સ્મશાન યાત્રામાં લોકોને આમંત્રણ આપવામાં. હવે આ મનુષ્ય છે એને બુદ્ધિ કહેવા? સામાન્ય બુદ્ધિ પણ ના હોય તો કેવા છબરડા ઉભા થાય. એક યુવક સંઘનો અગ્રગણ્ય, એ જ ગામની અંદર દેરાસર હતો પણ ઉપાશ્રય નો હતો, અને કેટલાય વખતથી બધા ટ્રસ્ટીઓ ભેગા થતા અને ઉપાશ્રય બનાવવાના પોતપોતાના મત આપ્યા કરે, કોઈ કે આમ કરો, કોઈ કામ કરો, કોઈ કે આટલું કરો, કોઈ કે આટલું કરો, એમ મત ભેદ. દરેક મિટિંગો થાય અને ખબર છે મિટિંગોમાં શું થાય, દરેક પોતપોતાના ઓપિનિયન આપે પણ એક નિર્ણય ના લેવાય, એટલે પાછો શું થાય, બધો સમય આમ જ જતો રહે, વાદ વિવાદ ને મત મતાંતરોમાં, અને મિટિંગનો ટાઈમ પૂરો થાય, બધા ઘેર જાય. હવે મહિના મહિનો 2 મહિના 3 મહિના થાય પછી પાછો મિટિંગ ભેગી થાય કે હવે આપણે ઉપાશ્રય ભાવ કરવાનો છે, એમાં શું કરે. એટલે એટલો યુવક એ ગામની અંદર એક ગુરુ ભગવંતા, એટલે પેલા યુવકને ઘણા વખતે કે આ બધા ટ્રસ્ટીઓ ભેગા થાય છે, મિટિંગ થાય છે, 1 વર્ષ થયું 2 વર્ષ થયું 3-3 વર્ષ થઈ ગયા, હજી ઉપાશ્રય થયો? તરત જ કે ગુરુ ભગવંત આવ્યા છે, હવે તો મારે કંઈક કરવું જ છે. એટલે બીજે દિવસે ગુરુ ભગવંત આવ્યા છે, સમજી એમને વંદન કરવા ગયો અને કહે છે ગુરુ ભગવાન મને પછખાણ આપ. ગુરુ ભગવાન તો આનંદ, ઓહો, યુવાન વયે માણસ જાતે આવી અને પછખાણની વાત કરી, શું વાત છે, ખૂબ ખૂબ આનંદ છે, તને પછખાણનો ભાવ. હા, અમારા ગામની અંદર ટ્રસ્ટીઓ ભેગા થાય છે, મિટિંગો થાય છે, ઉપાશ્રય થતો નથી, હવે મને પછખાણ, જ્યાં સુધી ઉપાશ્રય ના થાય ત્યાં સુધી મારે ભગવાનની પૂજા બંધ. જુઓ આ શું કર્યું, એને બુદ્ધિનો અને બુદ્ધિશાળી કહેવાય. અરે તારે ઉપાશ્રય બંધાવો છે પણ એમાં પૂજા ભગવાનની પૂજા બંધ કરવાનું કોઈ પ્રયોજન કર, એને એને શું કરે છે? પાછો છબરડો થયો ને. મતિ કોને કહેવાય, એમાં દુર્બુદ્ધિ કોને કહેવાય, આ બધું શું છે? અને આવા બીજા ઘણા 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 દાખલા છે. એક હસબન્ડ ઓફિસથી ઘેર આવ્યો,
અને હવે જો કે એવો રિવાજ નથી, પણ પહેલા રિવાજ એવો હતો કે ઓફિસેથી કે બહારથી પતિ ઘેર આવે એટલે બારણે જ પેલી રાહ જોઈને ઊભી હોય, ક્યારે આવશે ક્યારે આવશે. હવે તો એ આવશે તારા આવશે, આપણે ટીવી ચેનલો પૂરી કરો ને બધી સિરીઝ ખબર તો છે અને ક્યાં છે ને તાળું છે ચાવી પણ છે અને રાત્રે પડે તો ઊંઘી પણ જાય તો આઈને ઉડી જશે, જાતે બધું કરી લેશે. પંચમ કારના બધા લક્ષણો અને પેલો હસબન્ડ આવે ખોલ્યું અંદર તો ત્યાં દરવાજા આગળ એકદમ ઉદાસ ને હતાશ નિરાશ થયેલી પત્ની દીની આંખમાં આંસુ. પતિ વિચાર કરો શું થઈ ગયું, એકદમ કઈ અણબનાવ ન બનવાનો બનાવ બન્યો છે કે શું છે, એટલે હાથ પગ ધોયા વગર ખાવા પીધા વગર પહેલું શું પૂછ્યું, પછી શું થયું, અને પેલા પેલા શબ્દો વપરાય છે ને બધા એ બધા શબ્દો વપરાય, શું થયું પ્રિય, જો પ્રિય લાગે તો કેમ આમ છું તું ઉદાસ શું છે આંખમાં આંસુ છે, અરે વાત જ ના નુકસાન થયું, શું નુકસાન, પણ એવું તો શું નુકસાન હોય તારે આંખમાં આંસુ આવી કે આજે મેં છે ને તમારા પેનને ઇસ્ત્રી કરી, તો બહુ સારું કર્યું મારા પેનને મારા કપડાને ઇસ્ત્રી કરી એટલે સારું થયું ને, ના પણ એવું થયું, ચિંતા કરવાની કઈ જરૂર નથી, શું થયું કે ઇસ્ત્રી કરતી હતી ને મારે બીજા કામ હતા ને ઇસ્ત્રી ગરમ ગરમ ઇસ્ત્રી પેન્ટ ઉપર પડી રહી અને ઇસ્ત્રી એટલું મોટું આર્ય કાપડ એટલું ભાગ શું થઈ ગયો બળી ગયો ને કાણું પડ્યું, ચિંતા કરવાની જરૂર નથી, મેં એક શર્ટ સાથે બે મેચિંગ પેન્ટ લીધા છે બરાબર એક જ પ્રકારના બીજું પેન્ટ પણ છે, એમાં તારે ચિંતા કરવાની જરૂર નથી, એ તો પરથી મને ખબર જ છે, પણ તમારે એ પેન્ટ પહેરાય કાણાવાળું એટલે જે બીજું પેન એના જેવું હતું ને એમાંથી એટલું જ કાપડ કાપી અને પેલા પેનને મેં રફું મારી દીધું એટલે હવે ચિંતા નથી, હવે એને ચિંતાનું નિરાકરણ કર્યું કે ચિંતા ઊભી કરી, ઊભી કરી એક પેન જે સારું હતું એ પણ શું થઈ ગયું, હવે આ તમે જ કહો આવા છબરડા વર્તા હોય એનો જીવન સંસાર કેવો હોય, લોકની અંદર પણ આવો વ્યવહાર બુદ્ધિ નથી ચાલતી, પેલા ગેમલા એ છબરડા કરે આ પત્નીએ છબરડો કર્યો એનું એની પાછળનું કારણ શું હતું, તો ધર્મ માર્ગની અંદર તો બુદ્ધિ કેટલી જોઈ, આ દુર્બુદ્ધિ કેમ ધર્મ માર્ગની અંદર બુદ્ધિ કેમ જોઈએ, આપણે દુર્બુદ્ધિના કેવી હોય એ પહેલા જાણી લઈએ પછી વાત કરીએ કે હવે સુબુદ્ધિને નિપુણ બુદ્ધિ કોને કહેવાય એની વાત તો હજી પછી કરીએ. એક આચાર્યના ચાર શિષ્ય, હવે ગુરુ જે સાધુ ભગવંત હોય એ હંમેશા આરાધના કરતા હોય પણ જ્યારે ચોમાસું આવે ને ત્યારે વિશિષ્ટ પ્રકારની વધારે આરાધના, એટલે ચોમાસા જ શરૂ થાય એ પહેલા ગુરુની આજ્ઞા જોઈ પડે, તમને ખબર છે ઈચ્છા મિચ્છા આવશ્યા નિશિયા તહકાર ને વરી છંદના પૃચ્છા અતિ પૃચ્છા, આ શું છે, ગુરુ અને શિષ્યના સંબંધો કેવા હોવા, ઈચ્છા જે કઈ પણ ઈચ્છા થાય શિષ્યને એ શું કરવું પડે પહેલા રજૂ કરવું પડે, કેવો વિનય છે, ગુરુદેવ ગોચરી લેવાની આજ્ઞા આપો, આજ્ઞા માંગીને ગોચરી લેવા, અરે ઉપવાસ કરવો હોય ને તો શું કરું, ગુરુદેવ ઉપવાસ તો પછકાડા, કોઈ બીજા કામમાં પણ જવું હોય તો પણ શું કરવાનું, ઈચ્છા પછી મિચ્છા, પાછું એવું બન્યું કે આપણે આજ્ઞા માંગી હોય કદાચ ગુરુ કદાચ સાંભળ્યું પણ ના હોય કંઈક જુદું સાંભળ્યું હોય અને કદાચ જુદો જ આવે તો પછી શું કરવાનું, પાછું ફરી ઈચ્છા મિચ્છા પછી પૃચ્છા પૂછવાનું
અને પછી પ્રતિપુચ્છા, એટલે જે કામ માટેની આજ્ઞા કરી હોય, ગોચરી લેવા જવાની આજ્ઞા માગી હોય, ગોચરી લઈ આવ્યા પછી ગોચરી લઈને આવીને પછી શું બે જવાનું? ના, પાછું શું પ્રતિપુચ્છા, ગુરુદેવ ગોચરી લઈ આવ, ઇન્ફોર્મ આપવા. આપણે ત્યાં તો પતિ પત્ની કોઈ પૂછાય કે ક્યાંય શોપિંગ કરીને આવી ગયું થયેલી, કાંઈ ખબર જ ના હોય. ક્રેડિટ કાર્ડ આવે ત્યારે ખબર પડે કે હું સ્ટેટમેન્ટમાં 7000 હું દેવું છું. જ્યાં ગુરુ ના હોય ત્યાં આપણા જેના સાનિધ્યમાં હોઈએ ને, જેના શરણાર્થે હોઈએ ને, એ આપણા શું બની જાય છે? મોટેથી ના બોલતા, તકલીફો ઊભી થશે. ના, તો સરપ્રાઈઝ તમને આપવા માટે, પણ સરપ્રાઈઝના $7000 પહેલેથી કહી દીધું હોત તો હું પણ તૈયાર રહેત. આ સરપ્રાઈઝો કરીએ છે તેના પરિણામો કેટલા ખતરનાક છે એનો આપણે વિચાર નથી કરતા, અને કહીએ છીએ કે હું હવે મોક્ષ માર્ગની અંદર પ્રવેશ કરું છું, પણ 7000 નું નકામું આધાર થઈ ગયું, એનું શું? આ વ્યવહારની વાત છે, પણ બહુ અગત્યની છે. એટલે ચોમાસું આવતા પહેલા ચારે શિષ્યો આવ્યા ગુરુ ભગવાન પાસે, અને એકે જણ આ 4 માસ હું 24 ઉપવાસ કરીશ. એક જણાએ કહ્યું 4 મહિના 24 ઉપવાસ. બીજા શિષ્ય આવીને કહ્યું એની આજ્ઞા આપો. બીજા શિષ્ય આવીને કહ્યું મને 4 મહિના કાવસકની અંદર રહેવાની આજ્ઞા. મન વચન કાયની કોઈ પ્રવૃત્તિ નહીં, માત્ર શું કરવાનું? 4 મહિના કાવસકી. ત્રીજાએ કહ્યું કે હું સ્મશાનમાં સિંહની જે ગુફા છે ત્યાં આગળ હું કાવસક અને 4 મહિના પસાર કરીશ. સિંહની ગુફા એના દ્વાર આગળ 4 મહિના પસાર કરવાનું. આ અભિગ્રહ કેવો છે? બીજા શિષ્ય એમ કહ્યું કે આ 4 મહિનાની અંદર હું 45000 ગાથાઓ ગોતી કરીશ. કંઠસ્થ કેટલી? 45000. આપણે કહીએ બીજું કશું નહીં, કહું કે સામાયિક લેવાના જેટલા સૂત્રો છે એ બધા કંઠસ્થ કરી, બસ આટલું જ. પેલા 45000 ગાથાની વાત કરે છે. આપણે એમ નક્કી કરીએ કે 4 મહિનાની અને કેટલો સમય આપણે આપીએ? સામાયિક લેવાના બધા સૂત્રો કંઠસ્થ, એટલે એક લોકસનો કાવસક ના આવડે તો 4 નોકર બોલવાની જરૂર, અત્યારે બોલવાની જરૂર લાગે છે? નથી લાગતી. કેટલું મહાન સૂત્ર જેમાં 24 તીર્થંકરોની નામસ્તાવ સ્તુતિ છે, અને જ્યાં આગળ હોઈએ ત્યાં પણ આ બોલ આનું ચિંતન કરી શકાય. તમે પ્લેનમાં હોય, ટ્રેનમાં હોય, બસમાં હોય, ગાડીમાં હોય તો પણ તમે ચિંતન કરી શકો કે ના કરી શકો? માનસિક રીતે 24 ભગવાનની સ્તુતિ કરી શકાય. આવું શ્રેષ્ઠ સૂત્ર જો લોકસ આવડી જાય તો 24 તીર્થંકરની સ્તુતિ આવી ગઈ ને, એટલે તેનું નામસ્તવ નામ પડ્યું છે. નામથી પ્રભુ સાથે સંયોગ અનુસંધાન ઉભું કરવાનું, એ તમારી જોડે જ પ્રભુ પણ ચાલે. એટલે પેલા એ આ રીતે અભિગ્રહ કર્યો. પણ એક બીજો ચોથો શિષ્ય હતો, એને એમ થયું કે મારી તો જ્ઞાન બુદ્ધિ નથી, એટલો જ્ઞાનાવણીય કર્મનો ક્ષય સનિત હું એક એક આખા ગોખી નથી શકતો, અને ઉપવાસ કરવાની મારી કોઈ તાકાત નથી, મારે તો રોજ 2 વખત શું જોઈએ? ભોજન જોઈએ, એટલે ઉપવાસ પણ નથી કરી શકતો, ગાથા પણ નહીં કરી શકતો, અને શરીરની સ્થિરતા રાખવાની ખાવસની અંદર બિલકુલ અસ્થિરતા ન હોવી જોઈએ 4 મહિના સુધી, એ પણ મારી તાકાત નથી. તો હું 4 મહિના શું કરીશ? કે આટલા બધા શિષ્યોનો સમુદાય છે, કેટલા? 500. એ બધા 500 શિષ્યોને ગોચરી લાવવાની, પાણી ભરીને લાવવાના, ઘડા લાવવાના, પછી પાણીને ગાળવાનું, ત્યાર પછી એમના જે વસ્ત્રો હોય ઉપધિ જેને કહેવાય એને કાપ કરવાનું. યુ નો વોટ ઇઝ કાપ? નથી.
આપણે કપડાને ધુલાઈ કરીએ છીએ ને ધોવાનું, એમાં મુનિરાજ અને સાધુ સંપ્રદાય શું શબ્દ વાપરે? કાપ શબ્દ વાપરે. એ ધોવાય શબ્દ ના વાપરાય. શબ્દો પણ ક્યાં કેવી રીતે વાપરવા? ગુરુ ભગવાન કપડા ધોવા બેઠા છે એમ ના બોલાય. ગુરુ ભગવાન કાપ કાઢે છે. ક્યારે શું બોલવાનું એ શ્રાવકને ખબર હોવી જોઈએ. ઉપાશ્રયમાં કયા શબ્દો વાપરવા અને કયા શબ્દો ના વાપરવા. 8 વાગે બધાને બ્રેકફાસ્ટ કરાવવાનો છે. ના બોલાય. શું બોલાય? નૌકા. બ્રેકફાસ્ટ એ પાપની નું કારણ બની જાય, બંધન. અને નૌકારશી નિર્જરાનું કામ. શી ફરક? તમે શબ્દ આમથી આમ વાપરો. હવે એનું એક છે ને, એકનું એક જ એક છે, નથી એકનું એક. જ્યાં જેવા શબ્દો વાપરવાના હોય ત્યાં એ શબ્દો વાપરવાના. ન વાપરીએ તો દોષ લાગે. મેં પહેલા પણ કહેલું, ફરી પણ કહું છું, શ્રાવકને ત્યાં જન્મેલો, જન્મ પામેલો વ્યક્તિ જેવું જન્મ પામે, માતા શું કરે? કાનમાં નૌકા, નૌકાને શરણે જાય, હરિયનને શરણે જાય. કે જીવનના છેલ્લા દિવસે શરણે જાય કે ફલાણા ફલાણા શરણે જાય? તો અત્યાર સુધી શું કરી તમે? કયા આગમમાં ક્યાં શબ્દ લખ્યો? જા ના, આપણી બુદ્ધિમાં આવ્યું, લખી નાખવું, કશું આવ્યું. ચલા એક વખત વાણ એ રીતે ચાલ્યું, બસ બીજા એ પણ એ રસ્તે ગયો, પછી ત્રીજો એ રસ્તે ગયો. એક એક શહેરની અંદર એક લાઈન આવી, મોટું શહેર, એમાં એક છે મોટી શેરી હતી રોડ, એમાં એક જગ્યાએ એક લાઈન લાગી. પેલી લાઈન લાગી, બીજો ત્યાંથી પછી એને કંઈક મળતું હશે, એટલે બીજો લાઈનમાં, પછી ત્રીજો ઉભો. એ બધા 15, 20, 25. હવે લાઈન એટલી મોટી આવી ગઈ, મેઇન રોડ ઉપર આવી ગઈ, એટલે ટ્રાફિક અટકી ગયું. એટલે એક જણાએ ટ્રાફિક કાર ઊભી રાખી, કારણ કે બધી લાઈનો હતી. એટલે પેલા છેલ્લો માણસ હતો, એને કાળીમાંથી જ પૂછ્યું કે આ શેની લાઈન? મને ખબર નથી, આગલો માણસ ઊભો છે. આગલા માણસે પૂછ્યું, તું કે નહીં આ લાઈન? મને ખબર નથી, કંઈક મળે છે આગલી લાઈનનો ઊભો છે. બધા કોઈને કઈ ખબર નથી, આગલો ઉભો છે એટલે હું ઉભો છું. પછી પેલા પહેલા મેં પૂછ્યું કે જુઓ આ શું છે લાઈનમાં ઉભો શું છે? તો પેલી દિવાલમાં વાંચ્યું, પેશાબ ખાન. આ શું થયું? પેલો ઉભો અને બીજો, બીજો ઉભો અને ત્રીજો. પણ તેનો શેના માટે ઉભો છે? એ તો આગળનો માણસ ઉભો છે ને એટલે હું ઉભો. એને એટલી ક્યુરિયોસિટી ના કરી કે આ લાઈન શેની છે. હવે બાકીના 14 ને ત્યાં ઉભા રહેવાની જરૂર હતી. પહેલો માણસ ઉભો કારણ કે એને એ કામ પતાવવાનું હતું, તો બાકીના 14 કેમ ઉભા રહ્યા? હવે આપણે તો હમણાં કહ્યું જ ને, માણસ એટલે બુદ્ધિનો સૌથી ઉત્તમ બુદ્ધિ કોણે કહી? ચિત્તાને ના કહી, હાથીને ના કહી, કાચબાને ના કહી, ગરુને ના કહી, પણ બુદ્ધિમાં કોણ? શિરોમણી. હવે આ લાઈનમાં ઉભા રહેનાર બધાને શું કેવા કહેવા? બુદ્ધિમાં શિરોમણી કેવા? કહેવાનો અમારો મતલબ, એક જણ શરૂ કરે છે ને એટલે બાકી 5 ના 14 ઓ આમ કરવા. પણ શા માટે કરવાનું, કેવી રીતે કરવાનું તમને ખબર? તો પછી શું કરો? પૂછો. પૂછવામાં શું શરમ છે? આપણે વસ્તુ ન જાણતા હોય તો એનો ખુલાસો કરી લેવો સારો, કે જેમ આગળ બધું જાય એમ જ આપણે ચલાયા જ કરવાનું. આ બધું આનું શું નામ? કારણ કે એક ખોટા માર્ગે જાય, 50 ને શું કરવા? કયા માર્ગે લઈ જાય? ખોટે. એમાં અહિત શાય થાય છે કે હિત થાય છે? આ બધા જ લેવલ ઉપર આ બહુ અગત્ય. આપણા ઘરના કુટુંબની બાબતમાં કે સમાજની બાબતમાં કે જ્ઞાનની જ્ઞાતિની બાબતમાં કે સંઘની બાબત, કોઈ પણ પ્રવૃત્તિ કે કોઈ પણ ડિસિઝન લેવાય એની પાછળ હિત અને અહિતનો વિચાર કરવાનો કે નહીં. જ્યાં હિત અને અહિતનો વિચાર કરીને જે કાર્ય થાય એવી જે બુદ્ધિ, એનું નામ મેધા. એનું નામ વિવેક. એટલે એ જ્ઞાનને બીજું પણ નામ આપ્યું. શું નામ આપ્યું? વિજ્ઞાન.
જ્ઞાન અને વિજ્ઞાનમાં ફરક છે. શું ફરક છે? કારણ કે કાર્ય બુદ્ધિ કાર્યાનુસારી, કયું વાક્ય છે? કાર્યને અનુસરનાર શું હોવું જોઈએ? બુદ્ધિ. પણ વચ્ચે એક સ્ટેજ છે પાછું, બુદ્ધિ અને કાર્ય. દરેક કાર્યનો જન્મદાતા શું છે? જવાબ, પ્રશ્ન. દરેક કાર્યની શરૂઆત ક્યારથી થાય છે? હા, બહુ સરસ શબ્દ વાપરે, વિચાર. વિચાર, સવારે ઉઠ્યા વિચાર કર્યો કે આજે સામાયિકમાં જઈને ગુરુ ભગવાનની વાણી નો વિચાર આવ્યો, એ વિચારનું કાર્યમાં પરિણમન થયું. કોઈ પણ કાર્યની જનતા એ વિચાર છે. પણ વિચાર જો પાછો સંવેગ ના હોય ને, દૂર વિચાર હોય તો સામાયિકમાં ના જવાય, તો એમ થાય કે ચલો આજે પેલી ગેમ છે ત્યાં, અથવા કસિનોમાં જઈએ, રજાનો દિવસ સરસ વેધર બીજું કરી દે. એટલે જો વિચાર સમ્યક ન હોય તો કાર્ય પણ સમ્યક. પણ વિચારને સમ્યક બનાવનાર કોણ છે? પ્રજ્ઞા છે. જે જમીનમાંથી આપણે આંબો કેરી પાકેલી જોઈતી હોય અને એ આંબો રોપવાનો હોય તો કઈ જમીનમાં આપણે રોપીએ? એનું બીજ જોઈએ. પણ બીજનું આરોપણ કઈ જમીન? ઢોળા ઉપર કરીએ, ડુંગરા ઉપર કરીએ, રણ પ્રદેશમાં જઈએ કે જ્યાં ફળદ્રુપ જમીન હોય? ફળદ્રુપ જમીનમાં વાવેલું બીજ આપણને યોગ્ય ફળ આપે. તો જમીન એ બુદ્ધિ છે અને બીજ એ વિચાર છે, અને કાર્યની સફળતા જે જોઈએ છે એ મળે એ ફળ છે. જમીન, બીજ અને ફળ. યોગ્ય ફળ માટે યોગ્ય બીજ જોઈએ, જે વિચાર, અને યોગ્ય વિચાર કરવા માટે યોગ્ય જમીન જોઈએ, જેનું નામ બુદ્ધિ, અથવા યોગ્ય બુદ્ધિનું બીજું નામ શું? યોગ્ય એને કહેવાય જે હિતકારી હોય, અને જે અહિતકારી હોય. તો પેલા ગુરુ ભગવંતે શું પછખામાં આવે, 4 મહિના હું શું કરીશ? સેવા. સેવા. જે કોઈ સાધુ બીમાર પડે, માંદી હોય, એમની સેવા કરવાની, વૈયાવચ કરવાની, પગચંપી કરવાની, માથામાં દુખાવો થતો હોય તો દબાવવાનું, અને એમના માટે ગોચરી લાવી આપવાની, જરૂર હોય તો પાણીના ઘડા લાવી આપવાના, આ બધી વસ્તુ. 4 મહિના પૂરા થયા અને પેલો સિંહની ગુફા આગળ જે રહ્યો 4 મહિના, એ આવે. ગુરુ ભગવાન પહેલું શું કર્યું? વંદન. ખૂબ આનંદ, આપની કૃપાથી 4 મહિના મેં સિંહની ગુફા આગળ પસાર, કોઈ પ્રકારનું વિઘ્ન કે અંતરાય આવ્યો. સિંહ આવ્યા, બેઠા મારી જોડે પ્રદક્ષિણા કરી, પણ એક ચીસ નથી, મને સ્પર્શ કર્યો. આપણી કૃપા, ગુરુએ આશીર્વાદ. પેલા 4 મહિના જે કૌશક રહેલા, એ કૌશક પારીને આવ્યા. આપની કૃપાથી કૌશક નિર્વિઘ્ન. આનંદ, આનંદ આવી ગયો. જે કૌશક નો જે આનંદ, હવે કૌશક વિશે તો બીજા 2 કલાક જોયું, એનું સાયન્સ શું? આપણે તો આમ કર્યા, 4 નોકરા મથે અપાણ બહુ છે, નમોરિયન આમ કરી દીધું, પણ અમારે કર્યું શું 4 કૌશકની, એ વિષય જુદો છે. પણ ત્યાંથી આવીને એને ગુરુ આનંદ વ્યક્ત કરો, ગુરુએ એને પણ આશીર્વાદ. અને પેલા 2-3 શિષ્યો આવ્યા અભિગ્રહવાળ, અને આ જેને શું નક્કી કરેલું, 4 મહિના માદું પડે એની ભૈયા. આમ ધ્રુસતો શું તો આવ્યો, આમ રડતો તો આંસુ, હતાશ અને નિરાશ અને ઉદાસ તો આંખમાં હશે, ગુરુદેવ ગુરુદેવ, ગજબનું થયું. શું ગજબ! બસ મારો અભિગ્રહ પૂરો થયો. કયો તારો અભિગ્રહ? કે માડા સાધુઓ નહીં, ભૈયા કેમ ના? 4 મહિના ગયા, કોઈ સાધુ માદું જ ના પડે.
દુઃખ થયા, મને પીડા છે, વેદના છે, હું કઈ જ ન કરી શક્યો. રડે છે, રુદન કરે છે, આર્ત ધ્યાન કરે. 500 માંથી એકે માં દુઃખ ના પડ્યું, એકે દિવસે મને માલિશ કરવાનો સમય અવસર જ ના મળે. ગુરુ એને શું કહે, શું લાગે છે? એનું જે કથન છે એ વ્યાજબી લાગે. ગુરુ અરે તું કલ્પાંત કરે છે, કારણ કે તારે કોઈ માદુ ના પડ્યું એટલા માટે તારે આનંદ વધારે હોવો જોઈએ કે 500 શિષ્યોનો સમુદાય એમાં કોઈને માગી ના આવી, બધાને સાતા રહી, એનાથી વિશેષ આનંદ કયો? મુકેશભાઈ એને કયો કે બુદ્ધિશાળી કયો? લાગે છે કે આ ધર્મના બાકીના પગથિયા ઉપર ચડી શકે? જુદી જુદી સ્વરૂપે લોકની અંદર, લૌકિક દ્રષ્ટિએ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ આ મતિની કેટલી જરૂર છે. એક વાક્ય આવે છે ગીતાની અંદર, બુદ્ધિ નાશાત પ્રણશ્યંતે, જેની બુદ્ધિ નાશ થઈ ગઈ છે એનું શું? પ્રકૃષ્ટ રીતે બધું જ નાશ થાય. મહાભારતનું યુદ્ધ પૂરું થવા, આખા શરીરે બાણ વર્ષા થયેલી છે એવા ભીષ્મ રણમેદા યુદ્ધ ભૂમિની અંદર આડા પડ્યા છે અને એમની શૈયા શેની બનેલી છે? બાણો. આર પાર ગયેલા બાણોની સૈયા, બધા જ જ્યાં જ્યાં બાણ છે ત્યાં ત્યાં જે ઘા પડ્યા છે એમાંથી લોહી વહી, અને આ જ સમયની અંદર કોઈએ પૂછ્યું કે ભીષ્મ ધર્મ શું છે, તમારો ધર્મ શું છે? અત્યાર સુધી ભીષ્મ કોના પક્ષે લડ્યા? કૌરવોના પક્ષે. પૂછવામાં આવ્યું કે સાચો ધર્મ કયો છે? હવે પહેલી જ વખત આટલા વખતથી કૃષ્ણ મહારાજા અને બીજા હિતકારી પુરુષોએ સલાહ આપી કે યુદ્ધ ન કર, ગમે તે રીતે સમાધાન લખ, કારણ કે યુદ્ધ એટલે સર્વનાશ. છેવટે 5 ગામ આપી અને પાંડવો રાજી થતા હતા. 5 ગામ યુદ્ધ ટાળવા માટે. પણ જે દુર્મતિથી ભરેલો છે, જેને અંગત સ્વાર્થ છે, જે અહંકાર રૂપી અંધકારથી એની આંખોના પડલો બંધ થઈ ગયા છે, વિવેક શૂન્ય બની ગયો છે, એ દુર્યોધન 5 ગામ આપવા માટે પણ તૈયાર નથી. દુર્મતિ. અને એટલે જ્યારે ભીષ્મને પૂછવામાં આવ્યું કે ધર્મ કયો છે, ત્યારે ભીષ્મે શું જવાબ આપ્યો? પૃથ્વી ઉપર મનુષ્ય માટે જો કોઈ મોટો ધર્મ હોય તો એ સંમતિ છે. જો દુર્યોધનની અંદર આટલી સંમતિ હોત, યુદ્ધનું નિવારણ થઈ શકત, 5 ગામથી પાંડવો સંતોષ માન્યા હોત, તો આ યુદ્ધ ટાળ્યું હોત, તો ભીષ્મને આ બાણની શૈયા ઉપર સૂવું ના પડે. પણ હવે કેમ બુદ્ધિ આવી? આ વાક્ય યુદ્ધના પહેલા જે કંઈ પ્રયત્નો કરવાના હતા એમાં ભીષ્મ કેમ બોલ્યા? ભર સભામાં પોતાની પુત્રવધુના વસ્ત્રોનું હરણ થતું હતું ત્યારે ભીષ્મ એક શબ્દ બોલ્યા? પોતાના કુટુંબની પુત્રવધુનું બળસભામાં, રાજસભાની અંદર વસ્ત્રનું હરણ થઈ રહ્યું છે, એ પણ કોના હાથે? એ પોતાના પૌત્રો અને એનો પિતા રાજગાદી પર બેઠેલો સિંહાસન ઉપર, કોણ? ધૃતરાષ્ટ્ર. એ પણ મૌન પાળે છે. એનાથી વિશેષ
આજ પાંડવો ને કૌરવો ને વિદ્યા શીખવાડનાર એમના ધર્મ એના ગુરુ કોણ હતું? દ્રોણાચાર્ય. એમને પણ શું કર્યું? મૌન. ક્યાં ગયેલી એ બુદ્ધિ? વિચાર કરો કે ઘરની પુત્ર વધુની આ રીતે ભરસભામાં લાજ લેવાય. આખરે એક સ્ત્રી છે અને એને લૂંટવામાં આવે છે અને એવા શબ્દ પ્રહારો કરવામાં આવે છે જે આપણે આ સભામાં બોલી ન શકીએ. એ વખતે ભીષ્મ મૌન રહ્યા, જે ધર્મ રાજા કહેવાય, ગુરુ કહેવાય છે દ્રોણાચાર્ય, અને પિતા પેલો અંધ ધૃતરાષ્ટ્ર. આ ત્રણેય જણા ક્યાં ગયેલો એમનો વિવેક? અને એનું પરિણામ શું આવ્યું? બુદ્ધિ નાશાત પ્રણશ્ય મુક્તિ. બુદ્ધિનો નાશ થાય એ માત્ર કુટુંબનો જ નહીં નાશ કરે. 18 દિવસનું આ મહાભારત લાખો સૈનિકોના માથા વધે રહી છે. લોહીની ગંગાઓ અને એનાથી પણ વધારે જે ક્રૂરતાથી અભિમન્યુને મારવામાં આવ્યો. પેલા 7 બુંદ એક નિર્દોષ ગાય કે નિર્દોષ બળદ ઉપર તૂટી પડે એવી રીતે કૌરવોનું જે સૈન્યના જે પ્રતિનિધિત્વ બધા, એમાં દુર્યોધન, એમાં શકુની, એમાં કર્ણ, આ બધા જેને કહેવાય કે બુદ્ધિશાળી કહેવાય, એ વખતે એ બધા અભિમન્યુ ઉપર તૂટી પડ્યા. યુદ્ધનો નિયમ હતો એક વ્યક્તિએ એક જ વ્યક્તિ સાથે યુદ્ધ કરવા, અને એ પણ ક્યારે કે જો એના હાથમાં શસ્ત્ર હોય તો, જો એના હાથમાં શસ્ત્ર ના હોય તો યુદ્ધ નહીં કરવાનું, ઘા નહીં કરવાનું. અને અહીંયા આગળ વરુની ઉપર જેમ ત્રાટકી જાય વાઘર કે સિંહ, એવી રીતે બધા જ રાજકુમારો દુર્યોધન સાથે એક અભિમન્યુ ઉપર તૂટી પડ્યા. બુદ્ધિનો કેટલો વિનાશ, અને એનું પરિણામ શું આવ્યું? કોનો નાશ થયો ભાઈ? અર્જુન નો થયો કે દુર્યોધન નો થયો? અરે માંધાતા કહેવાય શસ્ત્રધારી અર્જુન કરતા પણ બળ્યો એવો કર્ણ. દૈવી શક્તિ એની પાસે હતી, જે કુંડળ હતા, જે કોચ હતી, અને બાણ, એટલી બધી કુશળતા હતી, આખા ગામને ખલાસ કરી દે, આખા લશ્કરને ખલાસ કરી દે, એનું એક જ બ્રહ્માસ્ત્ર. પણ આ મતિ હતી નહીં ને, સન્મતિ નહોતી. પરિણામ શું આવ્યું? ખરેખર જ્યારે બાણ વિદ્યાનો ઉપયોગ કરવાનો સમય આવ્યો ત્યારે એ શું થયું ખબર છે? વિદ્યા જ ભૂલી ગયો. એ જે મંત્રો કરવાના હતા એ મંત્રો જ ભૂલી ગયો, કારણ કે ત્યાં કઈ બુદ્ધિ કામ કરતી? દુર્બુદ્ધિ. આપણા કુટુંબની અંદર, સમાજની અંદર, સંઘની અંદર, તમે જે કોઈ સંસ્થાઓ સાથે જોડાયેલા હોય એમાં જો સન્મતિની જગ્યાએ જો ઉન્મતિનો ઉપયોગ થયો તો પેલા રસ્તા પર પેલી લાઈનો લાગેલી ને, આવા પરિણામો ન આવે. માટે વિતરાગના શાસનની અંદર પહેલું કામ કરવા જેવું છે, દુર્બુદ્ધિને દૂર કરો અને સન્મતિનું સંસ્થાપન. હવે આપણામાં સન્મતિ ન પણ આવી હોય તો આપણા ઉપકારી જે ગુરુ ભગવંત આપણને સન્માર્ગે, એના માટે તો આખું આ શાસન સ્થાપ્યું છે. મોક્ષ માર્ગની અંદર આ ક્યાં છેલ્લું સ્ટેપ નથી લખ્યું, કેટલામું સ્ટેપ છે? પહેલું સ્ટેપ લખ્યું. બુદ્ધિ નાશાય પ્રણશ્ય, એટલે પહેલું કામ સન્મતિ તો જ આવશે, નિપુણ બુદ્ધિ તો જ આવશે, પ્રજ્ઞા તો જ આવશે, મેધા તો જ આવશે, કુશળ બુદ્ધિ તો જ આવશે, નિપુણ બુદ્ધિ તો જ આવશે જો દુર્મતિને પહેલા દૂર કરીએ.
નિપુણ બધી શું છે એ આપણને હિતકારી કેવી રીતે થાય એના વિશેનું વિવેચન આપણે હવે પછીના સેશનની અંદર ચાલુ રાખીશું. પણ પહેલા જે દુર્ગુણ છે, દોષ છે, અપરાધ છે, એ અપરાધોનું અને દોષોનું નિરાકરણ કરવું આવશ્યક છે. કારણ કે એક સિંહાસન પર બે જણ ના બેસી શકે, એક મ્યાનની અંદર બે તલવાર ન રહી શકે. એવી રીતે જ્યાં સુધી આપણી બુદ્ધિ દુર્બુદ્ધિ છે, દુર્મતી છે, કરવું શું ન કરવું શું, હિતકારી શું છે અહિતકારી શું છે એનો વિવેક જ્યાં સુધી ના જાય ત્યાં સુધી સંમતિ દરવાજાની બહાર ઉભી રહેશે, એ અંદર નહીં આવશે. એટલે પહેલા તો દુર્બુદ્ધિનું સ્વરૂપ શું છે, એ દુર્બુદ્ધિ આપણને કેવી રીતે હાનિકારક છે, આપણા કલ્યાણમાં થતામાં બાધક તરીકે કેવી રીતે કામ કરે છે, એ દુર્બુદ્ધિના સ્વરૂપને બરાબર સમજી લેવું પડશે અને ત્યાર પછી જ સંમતિ દાખલ થશે. અહીંયા એક જ સાથે એક જ વ્યક્તિ હોય, અંદર દુર્બુદ્ધિ પડી હોય ને તો સંમતિ અંદર આવે નહીં. એટલે પેલા દુર્બુદ્ધિને કાઢવી પડશે. આપણે તૈયાર છે ખરા દુર્બુદ્ધિને કાઢવાના, અને એના માટે શું કરવું પડશે કે ના હું બધું જાણું છું, ઓ હું સર્વજ્ઞ છું, મને બધી જ ખબર છે. આ જે અહંકારનો જે પહાડ છે ને એનો ચૂરો કરો. ભલભલા મહાન ધાંતો હરિભદ્ર શ્રી મહારાજ 444 ગ્રંથોના રચિતા, કેટલા યોગ શાસ્ત્ર યોગ બિંદુ હેમચંદ્રાચાર્ય જે યુગાચાર્ય કહેવાય છે, આ બધા આચાર્ય ભગવંતો કહે છે કે અમે ભગવાને કહેલી વાત એ તો સાગર સમાન, અમે એનો પાર કેવી રીતે પામીએ, અમે તો હજી એક બિંદુ પણ પામ્યા નથી. કોણ કહે છે આ? આ મહાપુરુષો, મહાયોગી પુરુષો, જેને એ કાળના શું કહેવાય છે ખબર? શું કહેવાય છે? પણ એમને કેવળ જ્ઞાન નથી આવતું તો પછી શ્રુત કેવળી કેમ કહેવાય? કારણ કે એ વખતે જેટલું જ્ઞાન ઉપલબ્ધ હતું એ બધું જ્ઞાન જેમને ડાયજેસ્ટ કરેલું છે, માટે એ કાળના એ શ્રુતથી કેવળી કહેવાય. એમને કે કેવળ જ્ઞાન નથી, કેવળ જ્ઞાની એ જ ભાવમાં મોક્ષે જાય, હેમચંદ્રાચાર્ય એ ભાવમાં મોક્ષે નથી ગયા, હરિભદ્રસિંહ મહારાજ પણ નથી ગયા, છેલ્લા મોક્ષે જનાર કોણ હતા? જંબુસ્વામી. વાહ, સુધર્મા સ્વામી તો ભગવાનના ગણધરો જ હતા, બધા ગણધરો એ ભાવે જ મોક્ષે જાય, આ તો એમના પણ શિષ્ય હતા. તો દુર્મતી આનું આ સ્વરૂપ છે, એ આપણી કેટલી બધી ખાના ખરાબી કરે છે, એ કેટલું આપણું અહિત કરે છે લૌકિક દ્રષ્ટિએ અને લોકોત્તર દ્રષ્ટિએ. માટે આવી દુર્બુદ્ધિનો આગ્રહ મગજમાંથી કાઢી નાખીએ, અહંકારને કાઢી નાખીએ અને નમ્ર બની ગુરુ ભગવાન કે વિતરાગ પરમાત્મા પાસે આપણે બેસી જઈએ કે હું તો અભૂત છું, અજ્ઞાન છું, મને કંઈ જ ખબર નથી તત્વની, પણ પ્રભુ હું તારા સમ સોંપી દો, આપણી જાતને સોંપી દો, મૂકો અહંકાર બાજુ પર, હું વળી કોણ? આટલી સૃષ્ટિની અંદર આટલા મહાપુરુષો થઈ ગયા છે, આટલા સાધુ ભગવંતો થઈ ગયા છે, આટલા આચાર્યો થઈ ગયા છે, અસંખ્ય કેવળી થઈ ગયા છે, એમના જ્ઞાન આગળ મારું જ્ઞાન કેટલું? શા માટે આપણું અજ્ઞાન સ્વીકારવા આપણે તૈયાર નથી? એવો તો કયો પહાડ આપણે જોઈએ છે કે આપણે નમ્ર નથી બની શકતા? હું બધું જાણું છું. આ અહંકાર આપણને ડૂબાડશે, માટે દુર્ગતિનો નાશ કરી અને હવે સંમતિ શું છે એનું સ્વરૂપ શું છે એ આપણને કેવી રીતે હિતકારી બને છે વગેરે સ્વરૂપ આપણે આવતા સામાયિકની અંદર આગળ ચાલુ રાખીશું. એકત્રતા અને એકાગ્રતાપૂર્વક મને સાંભળ્યું તે માટે તમારા સૌનો અંતઃકરણપૂર્વક આભાર. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય તો તમારા સૌની સાક્ષી.
અને આજના સામાયિકના જે સ્પોન્સર હોય એમની આપણે ખૂબ ખૂબ અનુમોદન. સર્વ મંગલ મંગલમ સર્વ કલ્યાણકારી તમામ સર્વ ધર્મ જય.